ગુરુ મહારાજ રવાના થઈ ગયા. ખાવું પીવું ઊંઘવું એ મોટી ઉંમરમાં બધું હરામ થઈ ગયું. કચરાને ઢૂંઢતા ઢૂંઢતા 8-1 મહિને 400 ગાઉ દૂર નીકળી જાય છે ગુરુ મહારાજ. એમ કરતાં કરતાં 12 મહિના થઈ ગયા. જે શહેરમાં કચરાસા હતા ને એ શહેરમાં ગુરુ મહારાજ પહોંચી ગયા. વિચાર કરી ક્યાંક સદાવ્રત મળે તો સદાવ્રત લઈને જમવાનું મળી જમી અને એ શહેરમાં તપાસ કર્યો કે મારો કચરો ક્યાં ગયો. સમજા, તપાસ કરતાં કરતાં ગુરુ મહારાજ એક દિવસ જો એની દશા ગુરુ મહારાજને શું થયું, લોટ માગી માગીને જ્યાં ત્યાંથી અને એ ખાવાની વ્યવસ્થા કરે છે હો, અને કચરાની શોધ કરે છે. પોતે મનમાં વિચારે છે એક દિવસ મંદિરનું મહંત અને ભીખ માગું છું હું ઘરોઘર, આ દશા મારી થઈ. પેલો બિચારો પૂજારી રાત દિવસ મને ટોકતો કે હો આ ધંધામાં ન પડો, પણ મારેથી મનાણું નહીં, કચરાની માયામાં હું લેવાઈ ગયેલો તેથી આ દશા થઈ મારી. પૂજારીનું એક વચન પણ મેં માન્યું નહીં. હવે શહેરમાં 15-1 દિવસ થયા હશે આ મહંતજીને. એકવાર ત્યાં કોઈ નદી હશે, ગંગા સ્નાન કરવા ગયેલા, સ્નાન કરીને વળ્યા ને ત્યાં મારો પોતાનો ઉતારે જતા હતા ત્યાં કચરો સામે મળી ગયેલો, આમ જોરદાર બેલી. મહાકૃતજ્ઞ દેવધનનો કોળિયો કરી જનાર મહંત જમનાદાસને ટોકરી વગાડતો કરી જનાર કચરા શેઠ રેશમી સોનેરી કોરનું ધોતિયું પહેરેલું, રેશમી કિનારીવાળો સરસ મજાનો ખેસ ઓઢેલો, માથા માથે સરસ મજાની એવી મોઘી પાઘડી બાંધેલી અને હમ હાલ્યો આવ્યો. જમનાદાસ ઓળખી ગયા, એની લાગે છે બાજુમાં ગયા, જુઓ તમે કચરો હોશિયાર કેવો પાછો, નહીં તો હવે એને ડર લાગે કે ન લાગે, આ જમનાદાસ આ તો ગુરુ આવ્યા મને પકડશે, બીવે બીજા ભાઈ અને ઢોંગી અને ધતિંગ હોય હોશિયાર હોય ને બહુ પાકા હોય ભાઈ, એ તો સિંધુ ગુરુ મહારાજના પગમાં પડ્યો. અરે ગુરુ મહારાજ પધારો પધારો પધારો, તમે અહીંયાથી. ગુરુ મહારાજ કે અરે કચરા ત્યાં શું કર્યું, તમે તો ગયા બાપજી હમરો દેખાણો જ નહીં. કચરા કે બાપજી ઉતાવળામાં થાવ, ગાડી વાળો હતો ને કોઈ રિક્ષા વાળો, એ અહીંયા અહીંયા ગુરુ મહારાજને બહેરો. ગુરુ મહારાજ કે ઘરે હાલો ઘરે આપણે વાત કરશું, બહુ મજાની વાત છે કે લ્યો. ગુરુ મહારાજને ઘરે લઈ ગયો, ઘરે લઈ ગયો ને ઘરવાળીને કે એ ઊઠ ઊઠ ઊઠ, આપણે મોજ કરી છે ને આ ગુરુ મહારાજના ચરણની કૃપાએ મોજ કરી રાખ લ્યો. ગુરુ મહારાજના ચરણ ધો, એ સરસ મજાનું આસન બેસાડ્યું, ગુરુ મહારાજને સોફા ઉપર બેહાર્યા અને આમ ટાઢા કર્યા, સમજ્યા ને. કચરો કે ગુરુ મહારાજ, જો કે તમને મારો વિશ્વાસ નખથી કરીને ચોટી સુધી ઉડી ગયો હશે વિશ્વાસ, પણ મારી વાત સાંભળો. હું પૈસા લઈ ગયો 20,000, એના તરત દોઢા કર્યા. હવે દોઢાના પાછા 3 ગણા થાય હું હતું અને તાત્કાલિક આ શેરમાં હું પડે, મને કોઈ કે શેર બતાવ્યો એટલે ગુરુ મહારાજ હું આ શેરમાં આવ્યો છું. ગુરુ મહારાજ કે ઠીક, પણ થયા કેટલા, તો કે લગભગ હવે 1,00,000 પહોંચ્યા છે. શું કે હાવ ગપી ગપું હો, કે 1,00,000 પહોંચ્યા છે કે આમ તો આવતીકાલે ઊંટિયા ભરીને તમારે ત્યાં મૂકવાનો જ હતો, તમે આવી ગયા સારું કર્યું કે લ્યો, પૈસા સાચવીને તમે લઈ જશો કે બહુ મને સંતોષ થયો કે લ્યો. ગુરુ મહારાજ કે પણ કાગળ પત્ર તો લખવા જોઈએ. અરે કાગળ લખવાનું એટલે ધોરી ભાઈ ને ખબર પડી જાય, ધોરી ઉપાધિ થાય ને, એટલે મેં એમ કઈ કર્યું નહીં કે હો. ગુરુ મહારાજ કે પણ મારા તો હોંશકોશ ઉડી ગયા, ખાવું પીવું હરામ થઈ ગયું, ખબર હે મારી કેવી દશા થઈ કે કુકરડા ભાઈ ને કલ્યાણ શેઠ ને એને ખબર પડી હતી ને, તો મારા 12 વાગી ગયા હજી કોઈને ખબર નથી કે. તો કે ભાઈ મેં કાગળ એટલા સારું લખ્યો નહીં કે આ બધું આપનું પાદરું ન થાય એટલા માટે, કપટ પાદરું ન થાય એટલા માટે હું મનમત એમ પાછો. એવા ગપાટા માર્યા અને ગુરુને રાજી કર્યા અને પછી બૈરીને કે જો કુબેર ભટ્ટને બોલાવી લાવ, સરસ મજાની રસોઈ બનાવો, શીરો શિખંડ માલપુઆ પૂરી અને ગુરુ મહારાજને જમાડો. હે હારા હારા ભોજન બનાવ્યા, ગુરુ મહારાજ દુઃખી હતા, મન મન લોટ માગીને ખાતા હતા, એવા સરસ મજાનું ભોજન કરાવ્યા ને મહારાજ તો એનું બોલવું એનો વિવેક જોઈને દિંગ મૂઢ થઈ ગયા લો. ગુરુ મહારાજ ઓલો રોષ હતો ને એ તો બધો ક્યાંક ઉતરી ગયો.
બે ચાર દી પછી કે ગુરુ મહારાજ કે હવે મારે જવું છે. અરે થોડાક દી રહ્યો ને કે શું ઉતાવળ છે કે હો હજી આપણે પૈસા પાકે છે કે સમજા કે નહીં, એ હું બધું ગોઠવી દઉં તમને, હું જવાનું બધું ગોઠવી દઈશ કે રૂપિયા તૈયાર કર ગુરુ મહારાજ કે મારે જવું છે કે. તો બાપજી પૈસા તો તૈયાર જ છે, દીદી શાંતિથી રોકાવો કે બે ચાર દિવસ તો રોકાવો. અને બે ચાર દિવસ રાખ્યા ગુરુને, એક દિવસ સરસ મજાનું દૂધ પાક અને પૂરી, બીજે દિવસે બાંસુદીને પૂરી, ત્રીજે દિવસે મોહન થાળ ખારી પૂરી, ચોથે દિવસે ખાજા મેસૂ મગજ હલવા. મારે ગુરુને એવી લહેર કરાવી, ગુરુનું લોહી વધી ગયું બે કિલો, એટલે આખું શરીર આમ જાડ થઈ ગયા, સમજાને તગડા થઈ ગયા, તગડા ભીમ જેવા આમ લખ્યું મેં. હેલો ગુરુ મહારાજ, બે બે આંગણ આમ ચારે બાજુ શરીર વધી ગયું, એ આ ખવડાવીને રાજી કર્યા, વાત મૂકી દો. પછી એક દિવસ ગુરુને સરસ મજાની બે ઘોડાવાળી ગાડીઓ સરસ મજાની ભાડે કરી આવ્યો મારો, સમજાને. અને ગુરુ મહારાજને મહંતગણ ગામમાં ફરે ને એમ બિહાર્યા, ગામમાં ફેરવ્યા વેલા ગુરુ મહારાજને, હે ફેરવી ફેરવીને એક દુકાને લઈ ગયો કચરો. પછી દુકાનમાં ગાદી તપિયા ઉપર પોતે બેઠો, ગુરુ મહારાજ એક જગ્યાએ બિહાર્યા. પછી જો આપણે અહીંયા પૈસા છે કે અને અહીંયાથી આપણે ઊંટિયા ભરવાના છે, લાખેક જેટલા રૂપિયા લગભગ થઈ ગયા છે, સમજા. તમે બેસો, હું શેઠને મળ્યા. અને પછી ગયો કચરો શેઠને મળવા. શેઠને કીધું એક માણસ આવ્યો છે તમારે રાખવો છે. તો ક્યાં? તો ઓજો બેઠો હોય. કે શેઠને કેવો માણસ બેઠો છે? તો કે વાંધો નહીં કે રાખી દઈ. કે ઓલો માણસ પૂછવા આવ્યો મહંતજીને કે તમારા રૂપિયાનું કહે છે કે કેટલા રૂપિયા થશે? કે તો કે તમે ને કચરા શેઠ સમજી લો કે મારે પૂછવાનું, મને શું પૂછવાનું હોય કે એમ તમે નક્કી કરી લો. કે મહંતજી કહો એટલે તોલો આવ્યો માણસ કચરા પાસે કે 2000 રૂપિયા થાય માણસના કચરો. કે એટલા ઓછા થયા? 3000 લાવો તો દઉં. કે લ્યો. તે કચરા સાને 3000 કોથરી દઈ દીધી. મહંતજી બેઠા એક ઠેકાણે અને ઓલો એને ખબર ન પડે એમ 3000 કોથરી ગાડીમાં નાખી એ ઘર ભેગો થઈ ગયો પાછો. વરી એનું હોનું લઈ લીધું, એનું હોનું લઈને વરી ત્યાંથી 400 ગાઉં દૂર ભાગી ગયો પાછો રાતોરાત. ગુરુ મહારાજને વેચી ગયો. તમે વિચાર કરો, એક દુકાનમાં 3000 રૂપિયામાં. અને પછી પછી તો આ માણસ હતો એને એક રૂમની અંદર બિહાર્યા મહારાજને, સમજાય ને. અને તાળું બંધ કરી દીધું, ઘણો બધો ટાઈમ થઈ ગયો. તો ગુરુ મહારાજે પૂછ્યું, એટલે મને આમ પૂરી કેમ દીધું રૂમમાં? તો કે તમે વેચાતા લીધા તમને કે. અને એ માણસનું મમોઈ ગરું કરે, મમોઈ ગરું એટલે માણસને પીલે, એનું તેલ કાઢે માંથી, માણસમાંથી લોહીને, એ લોહીનો વેપાર ધંધો હોય. માણસના હત્યારા હતા, એલા એની ફેક્ટરી હતી માણસને મારવાની. ઓલે પૂછ્યું, ગુરુ મહારાજ કે મને એ કેમ પૂરી રાખ્યો હોય? કારણ તો સમજાવો, શું છે? ઓલો શેઠ કે સમજાવવાનું શું હોય? એવો પાછલી બારીમાંથી નજર કરો. જ્યાં પાછલી બારીમાં નજર કરીને ત્યાં ઊંધે માણસને લટકાવી અને ચીચોડામાં જવાની તૈયારીમાં. એટલે આ શું છે કે? તો એટલે અમે મમય ગુરુ કરીએ, માણસને પી લઈએ કે ચીચોડામાં, લ્યો. અને આવતીકાલે તમારો વારો હોય કે પીલાવાનો. અરે આ મારે પીલાવું નથી કે? એટલે પીલાવું તો વેચાતે લીધા 3000 રૂપિયા ને તમને. અરે આ મને પૂછવું તો જોઈ ને. તો કે તમને હું પૂછવા આવ્યો તો પૈસા કેટલા હતા? તમે કે કચરા થાને પૂછી લો. કે લ્યો, તમે કીધું. એટલે આ મને તેમ કે કેટલા રૂપિયા અહીંયા લેવાના છે? હું તો એમ સમજ્યો કે કેટલા રૂપિયા અહીંયાથી લેવાના છે. એ હવે તમે જાણો. કે લ્યો, બોલ્યો કે તમને મેં વેચાતે લીધા છે ને આવતીકાલ હા જે તમારો વારો હશે કે ચીચોડામાં ચડવાનો. અને મહંતજીને અમે થઈ ગયું ભારે કે મારો કચરો મને વેચી ગયો હમરો, હે 3000 રૂપિયામાં થઈ તો ભારે. અને મહારાજ કે અલ્યા ભૂંડા કચરા ગટરના જેવા કચરા પાપી કચરો મને વેચી ગયો, હાય હાય ઓય બાપ, જબરો પાપી નીકળ્યો. અરે તોબા તોબા ભાઈ, મારા 20000 તો રૂપિયા લઈ ગયો અને મારો મને 3000માં વેચી ગયો કત્તલખાનામાં. ગુરુ મહારાજ કે 20000 રૂપિયા લઈ ગયો ત્યારે ખોળતો ખોળતો તને આપ્યો, 500 ગાઉ રૂપિયા તને ગોત્યો,
તો પેલી દુકાને રૂપિયા છે એમ લઈ ગયા, મને અહીંયા લઈ આવ્યા મારા લાખીક રૂપિયા છે, સમજાને એમ કહીને દુકાનમાં લઈ આવ્યો. અને કેવો એણે દગો કર્યો, કચરીઓ તારું સત્યાનાશ નીકળી જાઓ, એમ ગુરુ મહારાજ મને આ બોલવા. હો એ કે મુઆ તું મરીશ ત્યારે મસાણમાં તને લાકડા નહીં મળે કે લઈ બારવા માટે કે, પણ હવે અહીંયા તો તાળામાં પુરાયેલા ગુરુ મહારાજ. હો વેપારી કે મહારાજ છાનાર્યો છાનારો બનવાનું બની ગયો, હવે હરિભજન કરો કે હો, એના હાથે તમારે ચિચોડામાં પીલાવાનું હશે કે બીજું શું થાય કે, નહીંતર તમે ક્યાં દેશના કેટલા દૂરના ને અહીંયા આપણે ક્યાં હવે સંબંધ લાગે. હા એવો કરવાનું, મૂકી દો પ્રભુને સંભાળી લ્યો કે લ્યો 24 કલાક છે તમારે માટે, આવતીકાલે વારો છે. હવે આ બાવો ક્યાં જાય, મહંતજી બાવો સમજાને વેચાઈ ગયો, ઓરડામાં પુરાઈ ગયો, કતલખાનામાં જવાનું જેમ ઢોરા કતલખાનામાં જાય ને એમ, એ માણને મમ્મી ગરા કહેવાય ને, માણને મારા પી લે એલા લોહી કાઢે એનું. હવે આ મહંતજી વિચાર કર્યો કે એને સાંભળેલું હશે હરિસ્મૃતિ સર્વ વિપત્તિ મોક્ષણમ, બહુ આપત્તિ આવી જાય ને કોઈ રસ્તો સૂજે ને આપઘાત નહીં કરવાનું, શું કરવાનું, ભગવાનને સંભાળવાના. એ રામજીના ભગત હતા, ધૂન મુંડે બોલવા રાત્રિનો સમય થઈ ગયો છે, રામનું નામ લે છે, રામ સિયારામ હે હરે હે રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ તપાવન સીતારામ, હે પ્રભો પાહી મામ પાહી મામ, ઊંચે સાદે ભગવાનના નામની ધૂન કરવા માંડ્યા. હો રાતના 12 વાગ્યાનો સમય થઈ ગયો, હવે આને તો મરવાનો વારો, જોશ જોશથી ભગવાનની ધૂન બોલે છે.